નમસ્કાર દર્શક આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર પાલનપુર નગરપાલિકાનું સાધારણ સભા યોજાય અઢી વર્ષ પૂર્ણ થતાં નવીન સમિતિના ચેરમેનોની કરાઈ કરાય તાલુકાના પાલડી ગામના સરપંચે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં તારોની છૂટછાટ આપવાના સરકારના નિર્ણયને આવકાર્યો રાજકોટ ખાતે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં ભૂમિપૂજન નું આમંત્રણ પાઠવવા નરેશ પટેલ સહિત ખોડલધામ ની ટીમ ઘર ખાતે પધારી પાટીદાર સમાજ દ્વારા સમગ્ર ટીમ સ્વાગત કરાયું ડીસાના માલગઢ ખાતે ખેતરમાંથી માટી દેવાની ના પાડતા જેઠ અને દિયર સહિત ચાર શખ્સોએ ફાપીને ભત્રીજા ઉપર કર્યો હુમલો

વિપક્ષ દ્વારા વર્ષોથી પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાય આપવા મામલે રજૂઆત કરાઈ હતી અને નવા કર્મચારીઓની ભરતી મામલે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને ન્યાય થશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી પાલનપુર નગરપાલિકા ખાતે આજરોજ સાધારણ સભા મળી જેમાં વિવિધ અગિયાર જેટલા મુદ્દાઓ માટેની ચર્ચા થઈ હતી જેમાં શહેરના વિકાસને લઈને વિવિધ કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અઢી વર્ષની ટર્મ પૂરી થતા ભાજપ શાસિત નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવીને જેમાં પાલિકા ખાતે આવેલી જેટલી સમિતિઓના નવનિયુક્ત પાલિકા ખાતે નવા કર્મચારીઓની ભરતી મામલે વિપક્ષ દ્વારા વર્ષોથી પાલિકા ખાતે કામ કરતા કર્મચારીઓને ન્યાય મળે તે માટેની રજૂઆત કરાઈ અને નવીન ભરતી પ્રક્રિયામાં વર્ષો જૂના કર્મચારીઓને અન્યાય થશે તો વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી આજે નગરપાલિકાની સાધારણ સભા હતી એમાં કર્મચારીને લઈને મુદ્દો હતો જે લઘુત્તમને નવી ભરતીનો મુદ્દો હતો એમાં જે કર્મચારીઓ જે ફિક્સ પગારના છે જે જેમને હંગામીમાં ભરતી કરેલ છે જે પંદર પંદર વીસ વીસ વરસથી જે નગરપાલિકામાં ફરજ બજાવે છે જે આ સંસ્થાની સેવા કરી છે એમને એમનું સ્થાન મળવું જોઈએ ના કે મારું તારું એવી લાગવગમાં જો પણ અમને થોડી સમજણ મળી છે કે કર્મચારીઓનું લિસ્ટ બની ગયું છે અને નવી ભરતી આ પાલિકા કરવા જઈ રહી છે પણ જો જૂના કર્મચારી જોડે જો અન્યાય થાય તો આજ પણ અમે બારે બાર કોર્પોરેટર કર્મચારીના સાથે છીએ જ એમના જોડે આ એમના માટે આંદોલન કરવું પડે તો કરશું એમને ન્યાય અપાવશું અને પાલનપુરના વિકાસમાં જે કર્મચારીઓએ સાથ આપ્યો છે એમની સાથે અમે છીએ જ પાલિકા ખાતે મળેલી સાધારણ સભામાં કર્મચારીઓની ભરતીને લઈને જે મુદ્દો હતો જેમાં ફિક્સ પગારથી જે વર્ષથી વધુના સમયથી ફરજ બજાવે છે તેવા કર્મચારીઓને લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને પાલિકામાં નવા કર્મચારી કર્મચારીઓની ભરતીમાં લિસ્ટ તૈયાર થયું છે તેવું અમારે ધ્યાને આવ્યું છે ત્યારે જૂના કર્મચારીઓને ન્યાય થશે તો અમે વિપક્ષના બાર નગર સેવકો જરૂર પડે આંદોલન કરીશું નગરપાલિકા ખાતે સાધારણ સભા મળી હતી જેમાં શહેરના વિવિધ લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમજ અઢી વર્ષની ટર્મ પૂરી દ્વારા અને નગરપાલિકામાં જે પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે તે અંગેની આજે અમે બહાલી લીધી છે અને સરકારની સંપૂર્ણ ગાઈડલાઇન પ્રમાણે નવીન કર્મચારીઓની ભરતી કરવામાં આવશે બોલાવવામાં આવેલી હતી આજની ખાસ સામાન્ય સભાના અંદર અમારા વિવિધ કમિટીઓની ચેરમેન અને સભ્યોની પણ વરણી કરવામાં આવી સાથે સાથે આગામી સમયમાં પાલનપુર નગરપાલિકાના અંદર વિકાસના કામો થાય એ પણ મુદ્દા હતા એને પણ આજે બહાલી લેવામાં આવી અને ટૂંક સમયના અંદર એ વિકાસના કામો ઉપર પણ અમે આગળ વધવા જઈ રહ્યા છીએ સબ નવા કર્મચારીઓની નિમણૂક માટેનો મુદ્દો હતો એમાં વિપક્ષના આક્ષેપ છે કે જે નવા કર્મચારીઓનું લિસ્ટ બન્યું છે તે લાગતા વળગતા હું છે ના ના એવું કોઈ લિસ્ટ જ બનાવ્યું નથી આ સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે હજી તો આપણા અહીંયાથી આજના બોર્ડના અંદર એને બહાલી લીધેલી છે ના આગામી સમયમાં સરકારની જે પણ ગાઈડલાઈન હશે એ પ્રમાણે આપણા આગળ વધીશું સર્વ પ્રક્રિયા હવે એમાં કોઈ અત્યારથી હું ના કહી શકું એ બાબતમાં કારણ કે સરકારની ગાઈડલાઈન શું છે બાબતમાં હું અત્યારથી એડવાન્સમાં ના કહી શકું રીસા તાલુકાના પાલેડી ગામના સરપંચે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં તારુની છૂટછાટ આપી તે બદલ સરકારના નિર્ણયને આવકાર્યો છે અને સાથે સાથે સરકારમાં પણ પત્ર લખી ગુજરાતમાં બીજી જગ્યાએ પણ તારુની છૂટ આપવા માટે સરકારને પત્ર લખી કરી રજૂઆત ડીસા તાલુકાના પાલડી ગામના સરપંચે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપી તે સરકારના નિર્ણયને આવકાર્યો છે અને સાથે સાથે સરકારમાં પણ પત્ર લખી ગુજરાતમાં બીજી જગ્યાએ પણ દારૂની છૂટ આપવા માટે સરકારને પત્ર લખી રજૂઆત કરી છે ગાંધીના ગુજરાતમાં ફક્ત દારૂબંધી છે ત્યારે આ દારૂબંધી વચ્ચે પણ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ હલકી અને ખરાબ ક્વોલિટી દારૂ વેચાઈ રહ્યો છે લોકો ડુપ્લિકેટ દારૂનું સેવન કરી રહ્યા છે જેથી આ દારૂથી દિન પ્રતિદિન લોકોમાં મૃત્યુ આંક વધી રહ્યો છે અને ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પારડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે સરકારમાં પત્ર લખી રજૂઆત કરી છે કે ગુજરાતમાં દરેક ગામમાં દરેક ગલીએ અને મહોલ્લામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ દારૂ એ પ્રકારનું મળે છે કે તેને પચાસ પોઈઝન કહી શકાય એટલે કે વ્યક્તિ આ ખરાબ હલકી

આપના માધ્યમથી હું જણાવું કે તારીખ બે બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ સક્ષમ અધિકારીઓને પત્ર લખી અને તેમના ધ્યાને આપેલ કે આપણા ગુજરાતમાં જે ગાંધીનું ગુજરાત કહી અને જે દારૂબંધીનું અમલવારી છે તેને લઈ અને પત્ર લખેલો ખૂબ જ અનુભવ કરી ગામડા ગામડાનો ખૂબ જ અનુભવ કરી ઘણા પરિવારોનો અનુભવ કરી અને જે દારૂડી એ માઝા મૂકેલી હતી તે જોઈને અને હું ઘણા બધા ગામો પરિભ્રમણ કરીને કે કોઈ પણ ગામ એવું નથી કે એ ગામમાં દારૂ મળતો ના હોય જ્યારે બીજી બાજુ દારૂ એ પ્રકારનો મળે છે કે તે પચાસ ટકા પોઈઝન કહી શકાય અને જે માણસ સાંજે દારૂ પીવે તે સવારમાં દારૂ ન પીવે તો એમના કહેવા મુજબ તેમના સ્નાયુ કામ કરતા નથી અને તે માણસ પોતાના પરિવારનીમાંથી ગાંધીના ગુજરાતમાંથી કાયમની માટે અલવિદા કરી દે છે અને તેમના બાળ છોકરાને બચ્ચોને અલવિદા કરી દે છે તે ખૂબ જ દુઃખ જ ઘટના છે કારણ કે ગુજરાતમાં એટલા અંશે છે દારૂડિયાનો ત્રાસ વધી ગયો છે અને દારૂ એટલા અંશે નીચા પ્રકારનો દારૂ થઈ ગયો છે કે તેને પોઈઝન મિથોલેન કહેવામાં આવે અને અત્યારે જાણવા મુજબ મને માહિતી મળી છે કે એવી ટૂપું તૈયાર કરવામાં આવી છે અને પોઈઝન ડેડાઓ જે થોરના ડેડા અને જે પા જે માચીસ આવે તેની સળીઓ અને તેજાબ આ બધું મિલાવી અને સાંજે માટલું નાખીને સવારે દારૂ તૈયાર થઈ જાય તે પોઈઝન જે આપણા ગુજરાતના યુવાનો જે અરેખમ ગુજરાત કહેવામાં આવે તો જે યુવાનો છે આ જે બરબાદ થઈ રહ્યા છે તે મારી નજરે જોયું છે અને દારૂના રવાડે ચડેલા જે લોકોને તેમની કોઈ સગાઈ પણ કરવા તૈયાર થતું નથી અને અત્યારે મારા ગામમાં પણ કેટલા છોકરા એવા ફરે છે કે તેમની સગાઈ પણ થતી નથી વિવાહ પણ થતા નથી અને આ દુનિયામાંથી તે અલવિદા કરી દેવાની તૈયારીમાં છે તો મને ખૂબ જ દુઃખ લાગ્યું કે જો અન્ય રાજ્યોની જેમ જો છૂટછાટ સરકારશ્રી નિર્ણય સારો નિર્ણય લઈ અને છૂટછાટ કરવામાં આવે તો સારી પદ્ધતિવાળો જે પીવાવાળા છે એ લોકો પીવી નથી પીવાવાળા એ લોકો કોઈ દિવસ દારૂ પીવાના નથી તો જે આ નિર્ણય જો દારૂ મુક્તિમાંથી ગુજરાતને મુક્ત કરે અને આગળ જે સક્ષમ અધિકારીઓ અને પદા અધિકારીઓ જે સારો નિર્ણય લે તો ગુજરાતને ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે અને યુવાનો બરબાદ થતાં બચી શકે એમ છે અને અનેક પરિવારોને ખૂબ મોટો ફાયદો થયો છે તેમજ શિક્ષિતથી વંચિત રહી અને દારૂને રવાડે ચડેલા યુવાનો પોતાના બાળકોને ભણાવી શકતા નથી અને પોતાની પત્નીઓને પેટભર જમવાનું પણ મળતું નથી તેઓ મારા કડવા અનુભવોને લઈ અને ગુજરાત સરકારને આ પત્ર ધ્યાને આપવામાં આવ્યો હતો તેનું સંપૂર્ણપણે પાલન થાય અને આ નિર્ણય લેવામાં આવે તેવું મારું ગામ પાલી સરપંચ વતી નિવેદન છે સરકારે ગાંધીનગરમાં જે દારૂની છૂટી એ બાબતે શું કહેશો સરકારનો નિર્ણય કેવો છે તે સરકારનો નિર્ણય અતિ સારો કહેવાય કારણ કે સરકાર પણ જાણે છે અને અધિકારીની પદા અધિકારીઓ પણ જાણે જ છે કે ગુજરાતમાં કેવો દારૂ વેચાઈ રહ્યો છે અને કેટલા અંશે તેની અમલવારી થવામાં આવી છે તે એનાથી કોઈ અજાણ નથી તે આપણે કહેવું પડે તેમ નથી તાલુકાના માનગઢ ગામે ખેતરમાંથી માટી લેવાની ના પાડતા જેઠરે ડીયર સહિત ચાર શખ્સોએ ભાભીને અને ભથ્રીજા ઉપર હુમલો કરતા બંનેને ગંભીર ઇજા પહોંચી ડીસા તાલુકાના માલગઢ ગામે આજ ખેતરમાંથી માટી લેવાની ના પાડતા જેઠ અને દિયર સહિત ચાર શખ્સોએ ભાભી અને ભત્રીજા ઉપર હુમલો કરતા બંનેને ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના માલગઢ જોધપુરિયા ઢાણી ખાતે રહેતા કિશોરભાઈ ચુનીલાલ પડિહાર ખેતીવાડીનો વ્યવસાય કરે છે તેઓ આજે તેમની માતા કમળાબેન સાથે ખેતરમાં રાઉન્ડ મારવા માટે નીકળ્યા હતા તે સમયે તેમના કાકા સહિત સંબંધીઓ તેમના ખેતરમાંથી માટી લઈ રહ્યા હતા અને તેઓને માટી લેવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં ઉશ્કેરાઈ ગયેલ તેમજ કાકા અને મોટા બાપા સહિત ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં કમળાબેન અને તેમના પુત્રને માથાના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્યાંથી નાસી ગયા હતા ને જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ વાર મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે ઈજાગ્રસ્ત કિશોરભાઈ પડિયારે હુમલો કરનાર દયારામ ઉમેદાજી પડિયાર રમેશજી હિરાજી પડિયાર હરીજી ચેનાજી પડિયાર અને બુદ્રાજી દયારામ પડિયાર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માલગઢ ગામમાં રહો છો શું બનાવ બનેલો છે અમે સાહેબ ખેતરમાં રાઉન્ડ મારવા ગયા હતા હું અને મારી મમ્મી તમારા પોતાના માલિક ના ખેતરમાં હા મારા માલિક બરાબર છે એ સામેવાળા વ્યક્તિ મારા ખેતરમાંથી માટી લેતો હતો બરાબર અમે કીધું અહીંયા માટી શું કામ લો તો એ લોકો પછી અમારા માટે આક્રમણ કર્યું બરાબર મારી મમ્મી અને મારા માટે બરાબર ધોકા અને તરવાર લઈને અમારે મારવા આવ્યા છે

અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનશે શહેરમાં નવ દિવસ રામકથા યોજાશે પાલનપુર શહેરમાં અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરની પ્રતિકૃતિ બનશે અને પાલનપુરના મોટા રામજી મંદિરના જીર્ણોદ્ધારને લઈને રામકથાનું ભવ્ય આયોજન કરાયું એકથી નવ જાન્યુઆરી દરમિયાન યોજાનાર રામકથામાં આવનાર ભક્તોને અયોધ્યા રામલલાના દર્શન માટે મંદિરના મહંત શ્રી એક રાઘવ દાસજી મહારાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું ને આ નવ દિવસ

આયોજન કરવામાં આવ્યું છે ને આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામલલા બિરાજમાન થવાના છે ત્યારે તેની ખુશીમાં પાલનપુરમાં આવેલ ચારસો વર્ષ પુરાણા મોટા રામજી મંદિર ખાતે દેવડાઓ પ્રગટાવીને ભગવાન રામના દર્શન કરી ભવ્ય ઉજવણી કરાશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટશે પાલનપુર મધ્ય સાડા ચારસો વર્ષ જૂનું એક મંદિર છે રામજી મંદિર મોટા રામજી મંદિર તરીકે વિખ્યાત છે સાડા ચારસો વર્ષ થઈ જવાના કારણે મંદિર જીર્ણ છે તો એનું પુનઃ જીર્ણોદ્ધાર નિમિત્તે શિપ્રાગીરી મહારાજ છે આપણા કંથેરિયાનું મન જે વર્ષોથી કથા કરે છે અને દેશ વિદેશમાં એક પોતે કથા કરે છે અને બહુ મોટું ભક્તજન એ જટ ધરાવે છે અને એમને જ્યારે ત્યારે પાલનપુર શહેરના અંદર આવ્યા ત્યારે રામજી મંદિરે એમને આશરો આપ્યો તો એવું એમનું કહેવાનું થાય છે કે મારા પર એક રામજી મંદિરનું ઋણ છે એ મારે ઋણ ઉતારવું છે એના હિસાબથી અમને એક કથાનું આયોજન કર્યું એમને પોતે જ સામેથી કહ્યું કે મારે આ ઋણ ઉતારવા માટે રામજી મંદિર માટે કંઈક મારે કરવું છે એટલે એમને કથાનું આયોજન કર્યું છે રામજી મંદિર દ્વારા અને સિપ્રાગિરિ મહારાજના મુખાવિંદથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રામ સેવા સમિતિ સમસ્ત હિન્દુ સમાજ હિન્દુ સંગઠન બધા દ્વારા એક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની પોથી યાત્રા એ પહેલી તારીખે બપોરે બે વાગે મારા પોતાના નિવાસસ્થાનથી નીકળશે आप सब पालनपुणी प्रेमी जनता ने तुम आह्वान आप मोटी संख्या में पोथी यात्रा में जोड़ा हो। तो नवाब साहब का विचार ऐसा हुआ कि हमारे जाने के बाद में ये प्रथा चालू रहे या ना रहे उसके लिए उन्होंने नोनी बाजार में एक छोटी सी दुकान आती मंदिर को बेंट दी वो दुकान का जो भाड़ा आता है आज वो नवाब साहब के उसके सिक्का के बदले में आता है दूसरी बात आप भगवान की जो मूर्ति अभी बताया किसी ने कि जमीन से प्रकट हुई यहाँ से 20 किलोमीटर दूर टाकड़वाड़ा गांव है परिवार है उनके खेतर में ये मूर्ति निकली थी तो वहाँ से मूर्ति चार पांच लोगों ने पहले तो बैलगाड़ी चलती थी उसमें रखी बोले कि अपने गांव में एक आश्रम है, उसमें इनको प्राण प्रतिष्ठा करा देते वहाँ से आश्रम में आए तो आश्रम में पचास लोग लगे लेकिन वो मूर्ति वहाँ से नीचे नहीं होती बड़ी लोगों ने कहा कि इनकी इच्छा नहीं है यहाँ बैठने की ऐसा करते हैं चलो पालनपुर एक आश्रम है वहाँ सालग्राम भगवान की पूजा होती है तो वहाँ जाके वहाँ से गाड़ी ले आए तो यहाँ आके राजकोट खाते निर्माण पावना खोडल हॉस्पिटल न भूमि पूजन नमंत्रण आमंत्रण हुआ नरेश पटेल गढ़ खाते बधारिया પાલનપુર તાલુકાના ગઢ ખાતે આજરોજ રાજકોટના અમરેલી ખાતે નિર્માણ પામી રહેલ ખોડલધામ કેન્સર હોસ્પિટલનું આગામી તારીખ એકવીસમી જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન હોય ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ગઢ ખાતે સોળ ગામ લેવા પટેલ સમાજને આમંત્રિત આમંત્રણ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સોળ ગામ લેવા પટેલ સમાજને દીકરીઓ અને સમાજના આગેવાનો દ્વારા તેમને સ્વાગત કરવામાં આવ્યું અને રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના લાભાર્થે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે જેમાં તમામ સમાજના લોકો આરોગ્યનો લાભ લઈ શકે અને કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન આગામી એકવીસ જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે ત્યારે કોડલધામ ટ્રસ્ટ કાકવડના ચેરમેન નરેશ પટેલ સમગ્ર રાજ્યમાં વસતા પાટીદાર સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં રૂબરૂ જઈ રહ્યા હતા ત્યારે શુક્રવારે નરેશ પટેલ ગટ ખાતે આમંત્રણ પાઠવવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ મુખ્યમંત્રી ના દીકરી અનાર પટેલ સહિત ખોડલધામની ટીમ ઉપસ્થિત રહી હતી જ્યાં સોળ ગામ લેવા પાટીદાર સમાજના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાવવું અને મોટી સંખ્યામાં આ ભૂમિપૂજનમાં પધારવા માટે પાટીદાર સમાજના લોકોએ ખાતરી આપી હતી અને આ પ્રસંગે

પેલા વોટ્સઅપ પર આવી જાય છે અત્યારે કોઈ કંકોત્રી ઓછી થઈ ગઈ છપાવાની ગામડામાં કદાચ છપાતી હશે અમારે સિટીમાં તો છપાતી નથી અમારે તો લોકેશન બી આવી જાય સાથે સાથે કે આવી જજો એમ ફોન બી ના આવે ઘણીવાર તો હવે એવી એવી સ્થિતિમાં નરેશભાઈ પોતે આમંત્રણ આપવા આવ્યા છે ને આટલું સરસ આપણા સુધી પહોંચ્યા છે આપણો વિસ્તાર જ્યારે લાગણીથી બંધાના છો તો એકવીસ એકના કાર્યક્રમમાં પણ આપ જરૂરથી પધારો હમણાં કિરીટભાઈએ વાત કરી એમ ભૂગોળિક રીતે પણ ખોડલધામનો ખૂબ વિસ્તાર થાય છે આપ સૌ હમણાં જ તાજેતરમાં સંડેર ગામે આપણે જે ભૂમિપૂજન કર્યું એના સૌ સાક્ષી છો અને ટૂંક સમયમાં અહીંયા બેઠેલા ભરતભાઈ કિરીટભાઈ નેહલભાઈ મારી સાથે જતા આ તમામ ટ્રસ્ટીઓ ત્યાં ટૂંક સમયમાં કામ કરશે અને ચાલુ કામ થશે એવી આજે જ અમે મીટિંગ કરી છે ત્યારે આમાં પણ જ્યાં પણ જરૂરિયાત પડે આ ટ્રસ્ટીઓને ત્યાં ઉત્તર ગુજરાતમાં ખોડલધામ ખૂબ જ સારું મજબૂત અને સંગઠિત થાય એવી સૌ આપ પણ એક ચિંતા કરજો એવી આ તકે આપ સૌને હું વિનંતી કરું છું થી આમ તો સોમનાથ અમારે નજીક થઈને સોમનાથમાં એક સરસ મજાનું અતિથિ ભવન ખોડલધામે બનાવ્યું છે આપ કોઈ ગયા હો તો આપે જોયું હોય પણ બોતેર વીઘા જેટલી જગ્યા ખોડલધામ લઈ અને મધ્ય ગુજરાતમાં એક ખોડલધામની યુનિટ બને એની પણ પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આવડો મોટો વિસ્તાર આવડી મોટી આપણી સંખ્યા અને ત્યારે થોડી ચિંતા પણ થાય છે કે આ બધા કાર્યો ચલાવવા પારદર્શક ચલાવવા લોકોને ભેગા રાખવા સંગઠિત રાખવા અમને તો મિલનભાઈ એમ હતું કે દસ હજાર માણસો હશે પણ હવે કીધું કે બપોરે સુવાનું છે પણ હવે નરેશભાઈને સુવાતું નથી નરેશભાઈને ભાગવું પડે છે એટલે યુવાનો થોડી થોડી ચિંતા કરે સમાજ વચ્ચે રહી કાંઈ ન કરે સવારે ઉઠીને ફક્ત પાંચ મિનિટનું ચિંતન કરે સમાજ માટે ને સમાજ ને આપવાની વૃત્તિ યુવાનો રાખે એવી આ તકે આપ સૌને અપીલ કરી મારી વાત પૂરી કરું છું આપ સૌનો જય માં ખોડલ જય સરદાર જય ગુજરાત આ હતા અત્યાર સુધીના સમાચાર હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ નમસ્કાર